नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी आपनु हार्दिक स्वागत करे छे। मित्रों, आपणे छेल्ला लेक्चरोनी अंदर अशुद्धि विषे चर्चा करी, जेमा आपणे तत्वयुग्मितीय प्रकारनी बिन तत्वयुग्मितीय प्रकारनी क्षतिनी पण चर्चा करी, जेमा धातु उणप क्षति हती, धातु वधारो क्षति हती अने विस्थापननी क्षतिनो समावेश थतो हतो। हवे क्षतिना मुख्य त्रण प्रकारो हता, एक तत्वयुग्मितीय, बिन तत्वयुग्मितीय अने अशुद्धि क्षति। तो एमांथी तत्वयुग्मितीय बिन तत्वयुग्मितीय क्षति बन्नेनी चर्चा आपणे करी लीधी, तेना पेटा प्रकारो विशे पण माहिती मेळवी। हवे आगळनो आजनो प्रश्न छे अशुद्धि क्षति समजावो। तो अशुद्धि नाम परथी याद राखवानुं छे, एटले के कोई अशुद्धि हशे, पण कई अशुद्धि, तो एना माटे आपणे एक उदाहरण द्वारा समझिए अने पहेला तमने कंसेप्ट वाइज थोड़ू क्लियर करिए। तो पिघलित NaCl द्रावण छे, NaCl एटले मीठू, ए मीठाने आपणे एटले के NaCl ने आपणे पिघाळी दईए छीए, पिघलित NaCl द्रावण छे। एनी अंदर थोड़ा प्रमाणमां हूँ स्ट्रोन्शियम क्लोराइड उमेरी दूँ, थोड़ा प्रमाणमां शुं उमेरुं छुं, स्ट्रोन्शियम क्लोराइड। त्यार पछी एनुं स्फटिकीकरण करवामां आवे, स्फटिकीकरण करवुं एटले के घन अवस्थामां रूपांतर करवुं, एना स्फटिक बनाववा। એટલે કે હવે હું એનું સ્ફટિકીકરણ કરું છું એ પીગલિત દ્રાવણનું, તો આપણને એવું જોવા મળે છે કે કેટલાક એને પ્લસનું સ્થાને સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ દાખલ હશે। એને પ્લસની જગ્યાએ વીજભાર પોઝિટિવવાળો દાખલ થઈ શકે ને, તો પોઝિટિવ વીજભારવાળો સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ એના સ્થાન ઉપર દાખલ થઈ જાય, અને એક સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ બે એને પ્લસનું સ્થાન લઈ છે ખરેખર, તો એક જગ્યા પર પોતે દાખલ થાય અને બીજું સ્થાનને ખાલી રાખે છે, માટે અવકાશ ઉત્પન્ન કરે છે। તો અશુદ્ધિ એડ થઈ સ્ટ્રોન્શિયમ પ્લસ ટુની, તો આ ક્ષતિને શું કહીશું આપણે? અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખીશું, ખાસ ધ્યાનમાં રાખવાનું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર છે। એ જ રીતનું જોવા મળે છે CdCl2 અને AgCl ઘન દ્રાવણમાં, કે AgCl અંદર CdCl2 ઉમેરી દઈએ તો Cd+2 આ એનો સ્થાન રોકે છે, બરાબર। એ સમજવા માટે પહેલાં આપણે આકૃતિનો ઉપયોગ કરીએ। તો કોઈ ઘન છે, ઘનની અંદર Na+ Cl- Cl- ગોઠવાયેલા છે, આ રીતે ગોઠવાયેલા હતા, પરંતુ હું પીગલિત NaCl દ્રાવણ લઉં, શું લઈશ? પીગલિત NaCl, એમાં શું ઉમેરીશ? સ્ટ્રોન્શિયમ Cl2, સ્ટ્રોન્શિયમ Cl2ની વાત કરીએ તેની પાસે સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ આયન હશે, આ સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ આયન એ Na+નું સ્થાન રોકે છે, એટલે કે ધારો કે અહીંયા આવી ગયો સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ, શું ગોઠવાય? સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ, પોતાના પ્લસ ટુ વીજભાર છે એટલે પ્લસવાળા બેને ખાલી કરે, તો બીજું એક Na+ પણ દૂર થાય અને આ સ્થાન ઉપર શું રચાય છે? અવકાશ રચાય, આ સ્થાન ઉપર શું રચાય છે? અવકાશ। આ સ્થાન કોણ રોકે છે? સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ, બરાબર છે। આ ક્ષતિને શું કહીશું આપણે? અશુદ્ધિ ક્ષતિ। લખી લઈએ, ધારો કે પીગલિત NaCl દ્રાવણમાં થોડા પ્રમાણમાં સ્ટ્રોન્શિયમ Cl2 ઉમેરીને સ્ફટિકીકરણ કરવામાં આવે, સમજાણું? પીગલિત NaCl દ્રાવણ લઈએ છીએ, એમાં સ્ટ્રોન્શિયમ Cl2 ઉમેરીને એનું સ્ફટિકીકરણ કરીએ છીએ, તો મળતા સ્ફટિકમાં જે સ્ફટિક બને છે તેમાં
एने प्लस ना स्थाने स्टोनशियम प्लस टू दाखल थशे। एने प्लस ना स्थाने शू दाखल थी जाए स्टोनशियम प्लस टू दाखल थशे। अहीं एक स्टोनशियम प्लस टू आयन, बी एने प्लस आयन ना स्थान रोके। एक स्टोनशियम प्लस टू जे छे ए बे एने प्लस ना स्थान रोकी ले, एक स्थान पर पोते दाखल थशे, एक स्थान पर शू रहेशे अवकाश, जेमाथी एक स्थान पर स्टोनशियम प्लस टू दाखल थशे अने बीजा स्थान पर अवकाश उत्पन्न करे छे। आ क्षति ने शुं कहेवाय, अशुद्धि क्षति। कारण के अहींया अशुद्धि उत्पन्न थई छे, अशुद्धि एड करी छे आपणे स्टोनशियम प्लस टू ने, तो आ क्षति ने अशुद्धि क्षति तरीके ओळखवामां। आवुं ज बीजुं उदाहरण लई शकाय, CDCl2 नुं घन द्रावण अथवा NaCl नुं घन द्रावणमां CDCl2 उमेरीए, बराबर छे। उदाहरण बीजुं छे, હવે ઘણી વખત આમાંથી એમસીક્યુમાં પ્રશ્ન પૂછી શકાય, બરાબર છે। તો સ્ટ્રોન્શિયમ પ્લસ ટુ વિસ્થાપન કરે છે, કોનું કરે? એને પ્લસનું। આ ખાસ ધ્યાનમાં રાખવાનું, અહીંયા કોણ વિસ્થાપન કરશે? તો સીડી પ્લસ ટુ વિસ્થાપન કરે, કોનું કરશે? તો એજી પ્લસનું કરે। આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે એજી પ્લસના સ્થાન ઉપર સીડી પ્લસ ટુ ગોઠવાઈ જાય। કેટલા સ્થાન? તો કે બે, એક ઉપર એ પોતે દાખલ થાય, બીજા ઉપર શું ઉત્પન્ન કરે છે? અવકાશ ઉત્પન્ન કરે। તો અહીંયા મિત્રો આપણે ક્ષતિના જેટલા પ્રકારો હતા બધા જ પ્રકારો પૂર્ણ થયા। ફરીથી કહું છું, ક્ષતિ શરૂ થાય ત્યાં સુધીથી લઈને અત્યાર સુધી, એટલે કે આજના આ ટોપિક સુધી બધા જ પ્રશ્નો મોસ્ટ એમપી ફરજિયાત તૈયાર કરવાના છે। એમસીક્યુ પણ એના આધારે પૂછાવાની શક્યતા વધારે હોય, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાનું છે, આ સ્ક્રીનશોટ પાડીને લખી લેવાનું। મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ, ખરેખર તો આ પ્રશ્ન નથી, એક ટોપિક કહી શકાય। ધાતુઓમાં પટ સિદ્ધાંત, ધાતુઓમાં પટ સિદ્ધાંત એ શું? તો એના માટે બેઝિક માહિતીની વાત કરીએ તો આકૃતિ દ્વારા તમને સમજાવવા માટે પ્રયત્ન કરું કે કોઈ પણ ધાતુ હોય કોઈપણ ધાતુમાં પટ રહેલા હોય છે। આ પટ જે છે બે પ્રકારના છે, એક પટને આપણે સંયોજકતા પટ કહીશું। શું કહેવાય? સંયોજકતા પટ। આ પટને નામ આપી દઈશું, ધારો કે સંયોજકતા પટ છે આ, અને બીજું એક પટ ગોઠવાયેલો હોય, આ પટ જે છે એને કહીશું આપણે વાહકતા પટ। શું કહેવાય? વાહકતા પટ। તો એવું માનવામાં આવે છે કે ધાતુમાં બે પટ હોય છે, એક પટ સંયોજકતા પટ, બીજો પટ વાહકતા પટ। સંયોજકતા પટમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા। અને સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તમને ખ્યાલ હશે? કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન જે હોય ને શું કહીશું આપણે? સંયોજકતા ઇલેક્ટ્રોન। તો સંયોજકતા પટમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, અને જો વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોય, વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતનું વહન થાય છે, ત્યાં સુધી વિદ્યુતનું વહન થતું નથી। આ બંને પટ વચ્ચેના અંતરને, સંયોજકતા પટ અને વાહકતા પટ આ બંનેની વચ્ચેનું જે અંતર છે આ અંતરને શક્તિ ગેપ કહેવાય છે। શું કહેવાય?
शक्ति गैप। त्रण शब्दों खास ध्यान में राखवाना। कोई पण धातु होय एनी पासे बे पट छे, एक संयोजकता पट एक वाहकता पट। संयोजकता पट में संयोजकता इलेक्ट्रॉन रहेला होय, अने जो वाहकता पट में इलेक्ट्रॉन होय तो ये विद्युतनु वहन दर्शावे छे, त्या सुधी विद्युतनु वहन दर्शावतो नथी। आ संयोजकता पट और वाहकता पट जे छे बन्ने वच्चेनुं जे अंतर होय तेने शक्ति गैप कहेवाय छे। शुं कहेवाय? शक्ति गैप। एटली वस्तु क्लियर थी त्रण शब्दों। हवे कोई पण कारणसर अहीं जे रहेला संयोजकता इलेक्ट्रॉन छे, आ संयोजकता इलेक्ट्रॉन जो वाहकता पट में जाए तो विद्युतनु वहन थशे, त्यां सुधी विद्युतनु वहन थवानुं नथी। आना आधारे धातुओ जे छे, टूंकमां धातुओ एटले आपणे कोनी वात करीए, धातु अर्धधातु अने अधातु त्रणेयनी, बराबर छे। एना आधारे कोई पण धातुओ जे छे विद्युतनु वहन दर्शावी शके छे के नथी दर्शावतुं, ए नक्की करी शकीए। तो जे धातुओ छे तेमां वाहकता पट अने संयोजकता पट लगभग सम्मिश्रित थई गया होय छे, एनी आकृति खरेखर तो आवी होय। आ नीचेनो पट जे छे ए संयोजकता पट, ऊपरनो पट वाहकता पट, आ शुं एनुं सम्मिश्रण होय। परिणामे इलेक्ट्रॉन जे छे सरळताथी क्यां जई शके? वाहकता पटमां जई शके, अने धातुओ जे छे विद्युतનું વહન દર્શાવે। જ્યારે અધાતુની અંતર આ અંતર જે છે શક્તિ ગેપનું વધારે હોય, પરિણામે ઇલેક્ટ્રોન જે છે એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી, અને પરિણામે અધાતુઓ જે છે વિદ્યુતી રીતે અવાહક છે। અને આ બંનેની વચ્ચેની પરિસ્થિતિ આવે છે અર્ધધાતુની। આ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપનું અંતર ઓછું છે। બીજું, અર્ધધાતુઓ જે છે એ અર્ધધાતુમાં ઇલેક્ટ્રોન, જેમ કે સિલિકોન લઈએ તેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ચાર સંયોજકતા કક્ષામાં। આ ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થતા નથી, અને મુક્ત નથી થતા માટે સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી, માટે સામાન્ય સંજોગોમાં અર્ધધાતુ એ વિદ્યુતનું વહન દર્શાવતું નથી। પરંતુ તેનું તાપમાન વધારવામાં આવે એટલે કે બાહ્યતમ રીતે આપણે એને ઉર્જા આપીએ, અથવા તો એના ઉપર ચોક્કસ પ્રકારના વિકિરણો પાડવામાં આવે, ત્યારે એ સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં દાખલ થાય, પરિણામે અર્ધધાતુ જે છે વિદ્યુતનું વહન દર્શાવે। તો આમ આપણે સંયોજકતા પટ, વાહકતા પટ અને શક્તિ ગેપના આધારે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ વિશેની માહિતી મેળવી શકીએ। તો આ જે છે સિદ્ધાંત, એને શું કહીશું? ધાતુઓમાં પટ સિદ્ધાંત કહેવાય છે। હવે આ પટ સિદ્ધાંત જે છે એને લખીએ, આપણે મુદ્દાઓ ભાઈ છે, બરાબર? આ બેઝિક માહિતી હતી, આકૃતિ હવે કાઢી નાખું છું, આ એક આકૃતિ રહેવા દઉં છું સમજવા માટે કઈ રીતે પટ ગોઠવાયેલા છે એ રીતે। તો લખીએ પટ સિદ્ધાંતમાં, એમ સ્વીકારવામાં આવ્યું છે કે ધાતુઓમાં પટ હોય છે, પદાર્થમાં પટ હોય, પરંતુ કેટલા છે? બે પટ હોય છે। કોઈ પણ ધાતુ અથવા કોઈ પણ પદાર્થમાં બે પટ જોવા મળે છે। એક પટને સંયોજકતા પટ કહેવાય, એક પટ જે છે ને સંયોજકતા પટ કહીશું, તેમાં શું રહેલું હોય? સંયોજકતા ઇલેક્ટ્રોન, તેમાં સંયોજકતા અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય,
बीजा पटने वाहकता पट कहवाय छे। बीजा पटने शुं कहीशुं? वाहकता पट। अने वाहकता पट में इलेक्ट्रॉन होय तो विद्युतनुं वहन थाय, अने वाहकता पट में इलेक्ट्रॉन होय तो विद्युतनुं वहन थई शके छे। चर्चा करी, मुख्य बेसिक माहिती मेळवी के धातुओ जे छे अथवा तो पदार्थ में बे पट छे, एक पट संयोजकता पट, एनी उपर आवेला पट ने आपणे शुं कहीशुं? वाहकता पट। संयोजकता पट में संयोजकता इलेक्ट्रॉन छे, वाहकता पट में जो इलेक्ट्रॉन होय तो विद्युतनुं वहन थई शके। हवे आ बंने पट वच्चे अंतर होय छे अने अंतर ने शुं कहीशुं आपणे? शक्ति गेप। आ बंने पट वच्चे, बंने पट वच्चेना अंतर ने शक्ति गेप कहेवाय छे। शुं कहेवाय? बंने पट वच्चेनुं जे अंतर छे एनी वच्चे जग्या रही गई छे एने शक्ति गेप कहीशुं। अने शक्ति गेप जे छे एना आधारे छे पदार्थ विद्युतनुं वहन करे छे के नहीं आपणे नक्की करी शकीशुं। बराबर, आ बाबतो खास ध्यानमां राखवानी छे। हवे જ્યારે લખી શકે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન, સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સરળતાથી ક્યાં જઈ શકે? વાહકતા પટમાં। સરળતાથી વાહકતા પટમાં જઈ શકે તો પદાર્થ વિદ્યુતનું શું દર્શાવે? વહન, वहन दर्शावे। संयोजकता पट नो इलेक्ट्रॉन सरलता थी जो वाहकता पट में जतो रहो तो ये विद्युत नो वहन दर्शावे। अने आवा पदार्थों ने शुं कहीशुं? आपणे धातुओ कहेवाय छे। आवा पदार्थों ने शुं कहीशुं? धातु, अथवा तो लखी शकाय माटे छे धातु विद्युत नो वहन दर्शावे छे। માટે ધાતુઓ શું દર્શાવે? વિદ્યુતનું વહન દર્શાવે છે। એ ઉપરાંત આપણે એ પણ ચર્ચા કરવાની છે કે આ વિદ્યુતનું વહન જે દર્શાવે છે ત્યારે શક્તિ ગેપ શું કામ કરે। તો અહીંયા આપણે લખી શકીએ ધાતુઓમાં શક્તિ ગેપ ખૂબ જ ઓછો અથવા નહિવત છે અને લગભગ સંમિશ્રણ પામેલ હોય છે। લગભગ સંમિશ્રણ પામેલ જોવા મળે છે। તો મિત્રો, જે ચર્ચા કરીએ છીએ મુજબ ધાતુઓની અંદર બે પ્રકારના પટ, એક સંયોજકતા પટ, બીજો વાહકતા પટ। સંયોજકતા પટના ઇલેક્ટ્રોન જો વાહકતા પટમાં જાય તો વિદ્યુતનું વહન દર્શાવે, ત્યાં સુધી વિદ્યુતનું વહન થતું નથી। પરંતુ ધાતુમાં આ ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે, માટે જ ધાતુઓ વિદ્યુતનું વહન દર્શાવે। આમ ધાતુઓ હોય તેમાં શક્તિ ગેપનું અંતર લગભગ નહિવત હોય છે અને મોટાભાગે સંમિશ્રણ પામેલા બંને પટ હોય છે। આ રીતે દર્શાવી શકાય। ધાતુઓની વાત કરીએ તો આપણો સંયોજકતા પટ, આ લઈ લઈએ આપણો વાહકતા પટ, તો આ બંને વચ્ચે શું જોવા મળશે? સંમિશ્રણ જોવા મળે છે। આ રચના જોવા મળશે ક્યાં? ધાતુઓ। આ સંયોજકતા પટ આ શીખાય પ્રમાણે શું કહીશું? આને વાહકતા પટ। તો આ રીતે મિત્રો ધાતુઓની અંદર સંમિશ્રણ જોવા મળે। આગળની ચર્ચા કરીએ તો હવે આ સંયોજકતા પટ અને વાહકતા પટ આ બંને પ્રકારના પટ જે છે એની વાત કરીએ છીએ।
હવે મિત્રો સંયોજકતાપટ અને વાહકતાપટ વચ્ચે શક્તિ ગેપનું અંતર વધારે હોય. કોનું અંતર વધારે? શક્તિ ગેપ આ વચ્ચેની જગ્યા છે મિત્રો વધારે છે. તો ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો નથી. પરિણામે આવા પદાર્થો વિદ્યુતનું વહન દર્શાવતા નથી, જેને શું કહીશું આપણે? અધાતુ તરીકે ઓળખીએ છીએ. તો લખીએ, જ્યારે સંયોજકતા પટ અને વાહકતા પટ, જ્યારે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપનું અંતર વધારે હોય, ત્યારે ઇલેક્ટ્રોન સરળતાથી, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન સરળતાથી ક્યાં જઈ શકતા નથી? વાહકતા પટમાં જઈ શકતા નથી. સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી. પરિણામે અથવા લખી શકીએ, આવા પદાર્થો વિદ્યુતનું વહન દર્શાવતા નથી. એટલે કે અવાહક તરીકે વર્તે છે. જેમ કે કેટલીક અધાતુઓ હોય એ વિદ્યુતી રીતે અવાહક તરીકે વર્તે છે, એનું મુખ્ય કારણની વાત કરી તો આ શક્તિ ગેપ. આ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપનું અંતર વધારે, અને શક્તિ ગેપનું અંતર વધારે માટે ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી. અને પરિણામે મિત્રો કહી શકીએ આપણે કે આવા પદાર્થો કે અધાતુઓ જે છે વિદ્યુતી રીતે અવાહક તરીકે વર્તે છે. તો આજે અધાતુની આકૃતિ, ધાતુની આકૃતિ પટ સિદ્ધાંતમાં દર્શાવી લેવાની છે. બીજી વસ્તુ, પેમ્પલેટની અંદર આકૃતિ દર્શાવેલી નથી તો દર્શાવી દેવાની છે અને વ્યવસ્થિત એકવાર જોઈ લેવાનું છે, ત્યાર પછી આમાં જ આપણે આગળ વાત કરીશું કોની? અર્ધધાતુઓ વિશે. ત્રીજી વાત કરીએ મિત્રો અર્ધધાતુ માટે, તેના માટે લખી શકીએ વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિ ગેપનું અંતર ઓછું હોય છે, પરંતુ સામાન્ય રીતે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી. ખાસ સમજો, અહીંયા શું વાત કરીએ છીએ કે શક્તિ ગેપ એટલે કે આ બંને વચ્ચેની વાત કરીએ છીએ કે અહીંયા આપણી પાસે બે પ્રકારના પટ છે. એક પટ જે છે એ આપણો સંયોજકતા પટ, એની ઉપર રહેલો જે આ પટ છે એને શું કહીશું આપણે? વાહકતા પટ. આ બંને વચ્ચે જે શક્તિ ગેપ છે, આ શક્તિ ગેપનું અંતર તો ઓછું છે, બરાબર છે. આ આપણો છે સંયોજકતા પટ, આ દર્શાવીએ છીએ પ્રમાણે શું છે? તો વાહકતા. આ બંને વચ્ચે શક્તિ ગેપનું અંતર ઓછું છે, છતાં પણ સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી. માટે આવા પદાર્થો સામાન્ય રીતે વિદ્યુતીય અવાહકો છે. શું લખી શકીએ? આવા પદાર્થો સામાન્ય સંજોગોમાં વિદ્યુતીય અવાહક તરીકે વર્તે છે. સામાન્ય રીતે વિદ્યુતીય રીતે અવાહક તરીકે વર્તે, પરંતુ એનું તાપમાન વધારવામાં આવે અથવા તો
तेना पर खास प्रकार विकिरणों पाड़वामां आवे त्यारे इलेक्ट्रॉन संयोजकता पटमांथी वाहकता पटमां दाखल थाय, परिणामे विद्युतीय वहन दर्शावे छे। उदाहरण पर लई लीए साथे सिलिकॉन, जेम के सिलिकॉन तेनी संयोजकता कक्षक में चार इलेक्ट्रॉन होवाथी तो जकड़ायेला होवाथी सरळताथी विद्युत वहन दर्शावतुं नथी। सामान्य रीते मित्रों विद्युतनुं वहन दर्शावतुं नथी, परंतु शुं करीए आपणे, तेना उपर कोई खास प्रकारना विकिरणो आपात करीए अथवा तो तापमान वधारीए, परंतु तापमान वधारता अथवा खास प्रकारना विकिरण आपात करता आ इलेक्ट्रॉन क्या जशे तो संयोजकता पटमांथी वाहकता पटमां, संयोजकता पटमांथी वाहकता पटमां जशे अने विद्युत वहन दर्शावे छे। एटले सामान्य संजोगो होय त्यारे एने विद्युतनुं वहन दर्शावता नथी, परंतु मित्रों जारे एना पर कोई खास प्रकारना विकिरणों आपात करिए अथवा तो तेनू गरम करवामां आवे तेनू तापमान वधारीए त्यारे इलेक्ट्रॉन जे छे नी गति ऊर्जा वधे, गति ऊर्जा वधे छे माटे ए इलेक्ट्रॉन संयोजकता पटमांथी कूदको मारीने क्यां जशे, वाहकता पटमांनी वच्चे अंतर छे, शक्ति गेप छे, एटले कूदको मारीने जाय छे। अने आ दरमियान ए विद्युतनुं शुं दर्शावे छे, वहन दर्शावे। હવે શું થયું પરિસ્થિતિ કે સંયોજકતા પટમાંનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં પહોંચી ગયો તો સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડી, એ સ્થાન ઉપર નવા ઇલેક્ટ્રોન દાખલ થાય છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો આમ સંયોજકતા પટમાં ખાલી પડેલી ઇલેક્ટ્રોનની જગ્યાએ નવા ઇલેક્ટ્રોન તે સ્થાન લે છે, નવો ઇલેક્ટ્રોન જે છે તે સ્થાન ઉપર દાખલ થઈ જાય, અને આપણે આપણે જોઈ શકીએ કે સિલિકોન, જર્મેનિયમ વગેરે જેવી અર્ધધાતુઓ પણ વિદ્યુતનું વહન દર્શાવે છે। અને આવા પદાર્થોને શું કહેવાય, આવા પદાર્થને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે, શું કહેવાય, આ આકૃતિ થઈ અર્ધવાહકની। ઉદાહરણ તરીકે સિલિકોન, જર્મેનિયમ આ બધા જે છે અર્ધવાહક તરીકે વર્તે, જે સામાન્ય સંજોગોમાં વિદ્યુતનું વહન દર્શાવતા નથી, પરંતુ ખાસ સંજોગોમાં વિદ્યુતનું વહન દર્શાવે છે। તો મિત્રો જે ચર્ચા કરીએ છીએ મુજબ શું વાત કરીએ આપણે, ધાતુઓમાં બે પટ, સંયોજકતા પટ, વાહકતા પટ। સંયોજકતા પટ પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા પટના ઇલેક્ટ્રોન જો વાહકતા પટમાં જાય તો વિદ્યુતનું વહન થશે, ત્યાં સુધી વિદ્યુતનું વહન થવાનું નથી। આ બંને વચ્ચેનું જે અંતર છે તેને શું કહેવાય, શક્તિ ગેપ કહેવાય। શક્તિ ગેપના આધારે અને પટ સિદ્ધાંતના આધારે કોઈપણ પદાર્થ વિદ્યુતનું વહન દર્શાવે છે કે નહીં આપણે નક્કી કરી શકીએ। જેમ કે વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનું અંતર ઓછું લગભગ સંમિશ્રણ પામેલું હોય ત્યાં વિદ્યુતનું વહન થશે ને ધાતુઓ કહેવાય। આ બંને પટ વચ્ચે શક્તિ ગેપનું અંતર વધારે હોય તેને અધાતુ કહેવાય, ઇલેક્ટ્રોનનું વહન થતું નથી। ત્રીજી ચર્ચા કરી પ્રમાણે અંતર ઓછું છે પરંતુ સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો નથી, માટે સામાન્ય સંજોગોમાં વિદ્યુતીય અવાહક પરંતુ એનું તાપમાન વધારીએ તો એ વિદ્યુતીય વહન દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે। તો આમ આપણે શું નક્કી કરી શકાય તો એ પણ એક મુદ્દો આપણે લખી દઈએ, અહીં સંયોજકતા પટ, વાહકતા પટ
અને શક્તિ ગેપના આધારે ધાતુ અધાતુ કે અર્ધધાતુમાં વિદ્યુત વહન વિશેની માહિતી મેળવી શકાય. એની વચ્ચે વિદ્યુતનું વહન થશે કે નહીં એ તમામ માહિતી આપણે આ પટ સિદ્ધાંતના આધારે મેળવી શકીએ છીએ. તો આ ત્રીજી વસ્તુ થઈ અર્ધધાતુ માટે વ્યવસ્થિત આને જોઈ લેવાનું છે અને ખાસ કન્સેપ્ટ ક્લિયર રાખવાનું છે. થિયરીમાં પ્રશ્ન પૂછાશે નહીં, બરાબર, કન્સેપ્ટ વાઇઝ યાદ રાખવાનું છે.